ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું અગત્યની કલમો. જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે પોલીસ પકડે અને દંડ કરતા હોય ત્યારે આપણે સાચી કલમ કઈ છે તે ખબર હોવી જરૂરી છે. હવે જોઈએ કયા દંડ માટે કઈ કલમ. ઓકે, તો કયો દંડ માટે કઈ કલમ લાગતી હોય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. વેલકમ ટુ માય ચેનલ કેડી સોનરા, મેરી ચેનલ મેં આપકા સ્વાગત હૈ. અભી તક આપને મેરી ચેનલ સબસ્ક્રાઇબ નહીં કે તો સબસ્ક્રાઇબ કર લીજીએ ઓર પાસ મેં જો બેલ આઇકોન હૈ ઉસકે ઉપર ક્લિક કર દીજીએ, ક્યોંકિ મેં કોઈ ભી વિડીયો અપલોડ કરો આપકો નોટિફિકેશન મિલતા રહે. રૂલ્સ ઓફ રેગ્યુલેશન 1989, કલમ 118, મોટર વ્હીકલ એક્ટ 1988. ઓકે, તો રૂલ્સ ઓફ રેગ્યુલેશન 1989, કલમ 118, મોટર વ્હીકલ એક્ટ 1988. અગત્યની કલમો. કલમ નંબર 112, નિયત સમયમર્યાદા કરતાં વધારે સ્પીડથી વાહન ચલાવવું તે ગુનો બને છે. એટલે કે જ્યારે ઓવર સ્પીડ ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે કલમ નંબર 112 લાગશે. 113 અને 194, ઓવરલોડ ભરેલ એ તે ગુનો છે. એટલે કે લોડ એની કેપેસિટી કરતાં વધારે લોડ ભરેલો હોય તો એ 113 અથવા તો 194 નંબરની કલમ લગાડી શકે છે. 121, વાહન હાંકતી વખતે યોગ્ય સિગ્નલ ન આપવું તે પણ ગુનો બને છે. જ્યારે આપણે સિગ્નલ દીધા વગર કોઈ પણ ગોલાઈ વાળી લેતા હોઈએ છીએ તો ત્યારે પણ એવું ધ્યાન રાખવું કે ભાઈ 121 નંબરની કલમ લગાડી શકે, એના સિવાય એકે પણ કલમ ના લાગી શકે જ્યારે સિગ્નલ દીધા વગર આપણે વાહનને વળાંક લેતા હોય ત્યારે. કલમ નંબર 122, ટ્રાફિકને અડચણ થાય તેમ વાહન ઊભું રાખવું તે પણ ગુનો બને છે. એટલે કે મન થઈને ટ્રાફિકમાં વાહન રાખી દીધું હોય તો પણ કલમ નંબર 122 લગાડી શકે છે. કલમ નંબર 125, ડ્રાઈવરને તેના નિયંત્રણમાં અંતરાય કે આડખીલી કરવી તે પણ ગુનો છે. એટલે કે કલમ નંબર 125 લાગશે. કલમ નંબર 139, વાહન સાથે ડ્રાઇવિંગ લાયસન્સ કે રજિસ્ટ્રેશન બુક ન રાખવી તે પણ ગુનો છે. એટલે કે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય અને બુક માંગી અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ માંગતા હોય છે ત્યારે આપણી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તો 130 નંબરની કલમ લાગતી હોય છે. કલમ નંબર 131, અરક્ષિત રેલવે લેવલ ક્રોસિંગ ઉપર વાહનમાંથી ઉતરી જાલ તપાસ કર્યા પછી જ વાહન પસાર કરવું. એટલે કે અરક્ષિત વિસ્તારમાં જ્યારે આપણે વાહન ક્રોસિંગ કરતા હોઈએ છીએ તે તપાસી પછી જ વાહન ક્રોસ કરવું. કલમ નંબર 132, અધિકારી અથવા પ્રાણીઓના રખેવાળ દ્વારા જણાવવામાં આવે ત્યારે વાહન અચૂક થવું. અધિકારી અથવા પ્રાણીઓના રખેવાળ દ્વારા જણાવવામાં આવે ત્યારે વાહન અચૂક થવું. કલમ નંબર 134, અકસ્માત સમયે અકસ્માત વખતે ઇજાગ્રસ્ત વ્યક્તિને ડાક્ટરની સારવાર માટે વહેલી તકે લઈ જવો તેમજ પોલીસને જાણ કરવી. કલમ નંબર 134. કલમ નંબર 185, દારૂ કે કેફી પદાર્થના સેવન પછી વાહન ચલાવવું તે પણ ગુનો બને છે. કલમ નંબર 186, માનસિક શારીરિક રોગ કે અશક્તિથી પીડાતા વ્યક્તિને વાહન ચલાવવું તે પણ ગુનો છે. 207, વાહન સાથે ડ્રાઇવિંગ લાયસન્સ રજિસ્ટ્રેશન બુક કે રોડ પરમિટ ન હોય તો અધિકારી વાહનની અટકાયત કે જપ્ત પણ કરી શકે છે. તો મિત્રો, આટલા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે. ઓકે, અને એના માટે અલગ અલગ જે કલમો છે તે જ કલમ લગાડતી હોય છે. અને આના સિવાય પણ બીજું છે તો પણ જાણવા જેવું, પીડી લાઈન એટલે કે પીળા રંગની સળંગ રેખા, એટલે કે અહીંયા સેન્ટરમાં પીળા રંગની સળંગ રેખા હોય, કન્ટિન્યુઅસ યલો લાઈન, અહીં લેન બદલવાની અથવા તો ઓવરટેક કરવાની ફરજિયાત ના પાડે છે. એટલે કે જ્યારે પીળા કલરની હોય ત્યારે એકથી બીજાએ ઓવરટેક કરવો નહીં, જ્યારે કલરમાં હોય ત્યારે લાઈન કન્ટિન્યુ લાઇન્સ હોય ત્યારે. ઓકે, પછી છે સફેદ રંગની સળંગ રેખા, કન્ટિન્યુઅસ વ્હાઇટ લાઇન્સ, અહીં ઓવરટેક કરવાનું તથા લેન બદલાવવાનું ટાળો. ઓકે, જ્યારે સફેદ લાઇન હોય કન્ટિન્યુ ત્યાં ઓવરટેકિંગ કરવાનું અને લેન બદલવાનું ટાળવું જોઈએ. પછી સફેદ રંગની તૂટક રેખા આપવામાં આવી હોય છે,
બ્રોકન વ્હાઇટ લાઇન્સ, અહીં વાહન પોતાની લેન બદલી શકે છે અને ઓવરટેક કરી શકે છે. એટલે કે જ્યારે તૂટક તૂટક લાઇન આપવામાં આવી હોય છે ત્યારે ત્યાં ત્યાં આપણે ઓવરટેક કરવું અથવા તો લેન બદલવું. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. સબસ્ક્રાઈબ માય ચેનલ કેરી સોનગરા. લાઇક કીજીએ, કમેન્ટ કીજીએ ઓર આપકે ફ્રેન્ડ કે સાથ શેર કીજીએ. એ વિડીયો કો લાઇક કીજીએ ઓર આપકે ફ્રેન્ડ કે સાથ જરૂર શેર કીજીએ. થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.